હેલો મિત્રો, તો કેમ છો? આશા રાખીએ કે બધા મિત્રો મજામાં જ છો મિત્રો, અને બધા મિત્રોને જય માતાજી અને જય દ્વારકાધીશ મિત્રો. તો આપણો આગલો વ્લોગ તમે જોયો, જેમાં આપણે કીધું હતું કે રાયડો વાવવા માટે જે પડું કમ્પ્લીટ કરીને રાખ્યું છે, તો એમાં આજ એને વાવવા માટે જે છે એટલે કે વેરવાનો છે અહીંયાથી, તો એ વિડીયોમાં આપણે તમને બતાવશું આગળ. તો આજનો વિડીયો તમે પૂરેપૂરો જોજો, અને જે મિત્રો ચેનલ ઉપર નવા હોય એ મિત્રોને વિનંતી કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો ચાલો વિડીયોની આપણે આગળ શરૂઆત કરીએ. તો જો સામે ખાતર પીળું છે જે કેમ કે રાયડા સાથે મિક્સ કરીને વાવવાનું છે, તો એ તો રાયડાવાનું કામ ચાલુ થાય ત્યારે આપણે તમને બતાવશું. ને આ બાજુ જો આપણું ફારેલું આવીને અત્યારે સુઈ ગયું, રોટલા નહીં ખાતા, રોટલા પણ જોવા અહીંયા એમના પીડા છે. તો મિત્રો, અહીંયા કામ ચાલુ થઈ ગયું, આપણે તમને આગળ વાત કરી હતી એ પ્રમાણે. તો અત્યારે બાપુ એ ખાતર અને જે રાયડાનું બી છે એને મિક્સ કરે છે, અને ખાતર છે એરિયા ખાતર જે આવે એ છે, એટલે કહેને કે મિક્સ કરવામાં ઈઝી રહે અને વાવવામાં પણ ઈઝી થોડુંક પડે, કેમ કે એના દાણા પણ રાયડાની જેમ ગોળ એકદમ હોય. એટલા માટે જો ડાય ખાતર હોય તો એ થોડુંક મોટું હોય, એટલે કહેને કે રાયડાનું બી તળિયે વ્યૂ જાય, તો જ્યાં ખાતર પડે અહીંયા ખાતરને બાકી રાયડો પડે એવું થાય, તો એટલા માટે અત્યારે એરિયા ખાતર રાખ્યું છે સાથે. તો અત્યારે અહીંયા બા, બાપુ અને બોન ત્રણ જણા છે એ વાવતા વાવતા ગયા હતા, ને હવે રિટર્ન પાછા આવે છે, ને આપણે જવાના છે હવે પાછા એ આવે એટલે એની સાથે. તો ત્યાં સુધી મેં વિચાર્યું કે એક વિડીયો ક્લિપ લઈ લઈ. તો જો એ રીતે હાથેથી વાવવાનું જે આપણે તમને કીધું હતું એમ. તો આ વખતે કહેને કે આમાં લાગે છે, બાકી ગઈ સાલ આપણે વાવ્યો હતો ત્યારે તો કપ્પા ભેગો વાવ્યો હતો, જે આગળ આપણે ઓલા કપ્પામાં વાવ્યો અત્યારે એ રીતે, પરંતુ આ વખતે તો સળંગ કહેને કે બધો રાયડો જ છે. તો એ રીતનું કાંઈ છે, ને અહીંયા જો આપણે નીંદતા અત્યારે કપ્પામાં પણ સાથે જ રહેતું હતું, ને અત્યારે પણ અહીંયા આવીને હવે બેઠું છે. આપણે જેમ વાવતા વાવતા જઈશું એમ સાથે સાથે આવશે. અત્યારે આપણે અહીંયા ઊભા એટલે અહીંયા બેઠું છે, બાકી જેટલા માણા હોય એટલા જો સામા સેટે જાય તો સાથે સાથે એ પણ અહીંયા આવે. તો મિત્રો, અત્યારે આપણે વાવતા વાવતા કહેને કે જે અડતે નથી પડ્યા, જે અડતામાં પણ થોડુંક બાકી છે, ને અત્યારે આ ક્લિપ હતી એ બોને શૂટ કરી હતી, પાણી પીવા માટે આવતી હતી, એટલે અત્યારે એને કીધું હતું, એટલે એ પછી અહીંયા ખાણે થોડી વાર માટે ઊભી રહી, કારણ કે બહુ સામા સેટેથી જો શૂટ કરી તો બરોબર દેખાતું નહોતું, એટલા માટે કીધું અડધે આવી પછી વિડીયોની શરૂઆત કરજે. તો એને શરૂઆત કરી હતી, એ આ બાજુ આવતા આપણે અત્યારે ટ્રેક્ટર આવતું ત્યારે તમને કીધું હતું ખબર હોય તો, આ બાજુ જે સવડા આવ્યા હતા એટલે થોડા કેફા હતા, તો હાલવામાં પણ ઘણી દિક્કત થતી હતી, કારણ કે પગ મૂકી તો લહરી જાય એવું થાય ટેફામાં. મિત્રો, અત્યારે આપણે વાવતા વાવતા અડધે લગીને પોગી ગયા, હવે કેમ કે આ બાજુ જેમ બને એમ ટૂંકા સા આવતા જાય છે, જે તમે ખેડતા અત્યારે જોયું જ છે એટલે તમને ખબર જ છે, અંદાજો તો હશે. ને અત્યારે બા, બોન અને બાપુ ત્રણ જણા વાવતા વાવતા આવેલા આવે છે આ સાહે, આપણે ઊભા એ પોતે અત્યારે લગીને આપણે વાવ્યું, ને હવે થોડુંક પાછું કે ને ક્લિપ શૂટ કરી લઈ પછી પાછા વાવવાનું કહે આગળ, તો એ વાવી લઈ પછી પાછા તમને લાસ્ટમાં આપણે મળશું. તો ફાઇનલી મિત્રો, જે આપણું રાયડો વાવવાનું કામ હતું એ પૂર્ણ થઈ ગયું, ને અત્યારે જો અહીંયા હવે હાથ પગ ધોવાનું એવું કામ ચાલુ છે. અને ટાઈમની વાત કરીએ તો અત્યારે હવે વાગી ગયો છે એક, એટલે હવે બપોરા કરી અને પછી આપણે તમને પાછા મળીએ. અત્યારે હવે વાગી ગયા છે 5, અને કેને કે નીંદ લેવાનો એ ટાઈમ ચાલુ થઈ ગયો સવારનો. તો તમે આગળનો રૂટીન વર્ક જે હતું કામકાજ એ બધું આપણે તમને બતાવી દીધું, જે કેને કે રાયડો વાવવાનો હતો તો એ તો વાવવામાં જ બપોર થઈ ગયો હતો,
પછી ક્યાંય આપણે વિડીયો ક્લિપ શૂટ નથી કરી, પરંતુ અત્યારે હવે નીંદ લેવાનો ટાઈમ છે, તો બા ને બોન તો નીંદ લેવા આવી ગયા. ને હવે કહે ને કે રાયડામાં પાણી ચાલુ થાય છે, એના પહેલાં એક પણ કપ્પામાં કીધું વારી નાખીએ, એટલે પછી રાયડામાં વાર લાગે તો ત્યાં સુધી કપ્પાને કંઈ ઉપાધિ નહીં. તો તમને બેક કેમેરો કરીને અત્યારે આપણે એ બતાવી દઈએ. તો જો આ બાજુ સામે જે આપણે તમને બે ત્રણ વ્લોગ આગળ બતાવ્યું હતું ખળ, તો એ અત્યારે લે છે, અહીંયા વાટે છે, એટલે કહે ને કે ખળ લેવાઈ જાય તો આપણું પણ નવરું થઈ જાય, એટલે પછી આની તૈયારી ચાલુ કરવાની છે, જે આપણે આગળ વાત કરી હતી એક વ્લોગની અંદર એ પ્રમાણે જ. ને ઓમાં પાણી ચાલુ કરવાનું છે જેમાં આજે આપણે વાયો એમાં. તો એના પહેલાં આલબાજુ અત્યારે કપ્પામાં પાણી ચાલુ છે, અહીંયા તમને જે લીકેજ છે અહીંયાથી બતાવું, કપ્પામાં પાણી જઈએ તો જો લીકેજ પાણી અહીંયા થોડુંક થાય છે. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં પછી આપણે આટલું જ રાખીએ, કારણ કે વિડીયો ઘણો મોટો થઈ જાય છે. તો આજના વિડીયોમાં આટલું જ, ને મળીએ આગળ જલ્દી નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ અને જય ભારત.